વલસાડના ધોબી તળાવ સસ્તા અનાજની દુકાનની જીવાતવાળું અનાજ સાથે ગ્રાહકો મામલતદાર કચેરીએ પહોંચ્યા. વલસાડ શહેરના ધોબી તળાવ ખાતે આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના લાયસન્સ ધારક ધર્મેશ પટેલની સસ્તા અનાજની દુકાનમાં આજરોજ રાશન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. તે અનાજમાં જંતુઓ મળી આવતા જાગૃત ગ્રાહકે દુકાન ઉપર હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ ગ્રાહક અનાજના જથ્ઠાંકે ગ્રાહક દ્વારા દુકાન સંચાલકને જાણ કરતા દુકાન દ્વારા અયોગ્ય વર્તન કરતા ગ્રાહક દ્વારા સમગ્ર મામલે અનાજને લઈ મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને મામલતદારને સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવતા મામલતદારે ગ્રાહકની સમગ્ર ફરિયાદ સાંભળી આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. જો કે અમારી ટીમ દૂર સ્થળ પર પહોંચી તપાસ કરતા સ્થળ ઉપર મોટા પ્રમાણમાં સરકારી અનાજમાં કીડાઓ જોવા મળ્યા હતા. ગરીબો માટે આવતા અનાજમાં મોટા પ્રમાણમાં કીડાઓવાળું અનાજ અપાતું હોવાથી ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ કરતા આવતું હોવાનું સામે આવ્યું છે. તો વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય એવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સસ્તા અનાજની દુકાન છે, એમાંથી અનાજમાં કેટલા મળવાની ફરિયાદ મળી છે એ અમે અમારી કક્ષાએથી તપાસ કરાવી લઈએ છીએ. શું ફરિયાદ છે, ક્યારનું અનાજ છે અને ક્યારે અમને વિતરણ કર્યું છે એ અમે તપાસ કરાવી લઈએ છીએ. તપાસ કર્યા બાદ ખબર પડશે કે કઈ રીતનું છે, અનાજ ક્યારે આવ્યું છે, ક્યારે ફાળવ્યું છે, એના પરથી અમે નક્કી કરીશું. અમારી રીતે તપાસ કરાવીએ છીએ, તપાસ કરતાં શું તથ્ય બહાર આવે છે એના પરથી પછી ખબર પડશે.